દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસ દ્વારા પાક વીમો 100% જાહેર કરવા માટેની માંગ સાથે લટકતો ગાજર રૂપી ખેડૂતોએ માથા પર લટકાવી સરકાર સુધી અવાજ પહોંચાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2019-20 ખરીફ ઋતુ માટે ખેડૂતોને 100% પાક વીમો આપવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વર્તમાન વર્ષ 2019-20 ખરીફ ઋતુમાં વરસાદ નહીવત છે. જે વરસાદ છે તે પણ એક સાથે 50 મિલીમીટર હજુ સુધી જિલ્લાના એક પણ કેન્દ્ર પર નોંધાયો નથી. ખંભાળિયા તાલુકામાં તો અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 37 મિલીમીટર જ નોંધાયો છે, તો કલ્યાણપુર તાલુકાનો સૌથી વધારે 126 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જો વરસાદ જૂન અને જુલાઈના ઉત્તરાર્ધ એટલે કે 24 જુલાઈ સુધીનો છે, આ બે મહિનામાં ક્યારેક 2 મિલીમીટર તો ક્યારેક 10 મિલીમીટર એમ વધારેમાં વધારે એક સાથે 41 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ એક વખત નહીં પણ બે બે વખત, અમુક ખેડૂતોએ તો 3-3 વખત વાવણી કરવાની નોબત આવી છે. ખેડૂતોને મોંઘા બિયારણ, ખાતર અને દવાએ પાયમાલ કરી નાખ્યા છે. આપણા જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ વીમા કવચ લીધેલું છે, પરંતુ PMFBYની આંટીઘૂંટી વાળી જોગવાઈઓ અને એના નબળો પ્રચાર પ્રસારના લીધે ખેડૂતને યોગ્ય માહિતી મળતી નથી. ખાનગી પાક વીમા કંપની પોતાના ફાયદા માટે નિયમોનો અમલ કરતી હોય તેવું લાગે છે. આ વર્ષ નબળું જવાની શક્યતા ઊભી થઈ છે. પાક વીમો એ અને પાક વીમા યોજનાની જોગવાઈઓ છે એ વીમા કંપનીઓને કેવી રીતે ફાયદો કરે એ મુજબ રાજ્ય સરકાર વારંવાર ઠરાવો કરે છે અને પાક વીમા યોજનાની જોગવાઈઓને તોડી મરોડી અને ખેડૂતની જગ્યાએ વીમા કંપનીને ફાયદો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ સરકાર પોતે કરતી હોય એવું લાગતું હોય, ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ માથા ઉપર ગાજર બાંધી અને લટકતું ગાજર જે ક્યારેય ખાય ન શકે અને કંઈ કરતાં કંઈ કામે ના આવે એવો પાક વીમાની યોજનાનો જોગવાઈઓનો વિરોધ કરી અને 100% પાક વીમો આપવામાં આવે એવી માગણી એટલા માટે કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં 2016થી ક્યારેય ગ્રામ સમિતિઓ બની નહોતી, ક્યારેય ખેતરે ખેતરે જઈ અને સર્વે થયું નહોતું. આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં માત્ર 36 મિલીમીટર, ભાણવડમાં 66 મિલીમીટર, દ્વારકામાં 75 મિલીમીટર અને કલ્યાણપુરમાં 125 મિલીમીટર જેટલો જ વરસાદ પડવાના કારણે આખે આખો પાક નિષ્ફળ જાય એમ હોય, વીમા કંપનીઓ 100% પાક વીમો આપવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ હોય ત્યારે એ લોકો માત્ર 25% પાક વીમો આપી અને ખેડૂતોને ભરમાવી ગેરમાર્ગે દોરી અને વીમા કંપની જે કામ કરી રહી છે એના વિરુદ્ધમાં કલેક્ટરને આજે આવેદન આપ્યું હતું. વીમા કંપનીને 100% પાક વીમો આપવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એમ લાગી રહ્યું છે, તો તાત્કાલિક અત્યારથી જ ગામે ગામે ફરી ગામ સમિતિ બનાવવામાં આવી રહી છે. ગામે ગામ પાકનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ છે કે શું આ કાયદો આ વર્ષથી જ લાગુ પડે છે કે વર્ષ 2016-17થી જ્યારથી PMFBY યોજના અમલમાં આવી છે ત્યારથી જ અમલમાં છે. જો ત્યારથી જ અમલમાં હોય તો આગલા વર્ષમાં કેમ દરેક ગામ દીઠ સમિતિ બનાવવામાં આવી નહોતી? બીજું કે ગામ સમિતિ બનાવવાનો કાયદો માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ લાગુ પડે છે કે રાજ્યના તમામ જિલ્લાઓ માટે છે? જો તમામ જિલ્લાઓ માટે હોય તો રાજ્યના અન્ય જિલ્લાઓના ગામના સરપંચશ્રીઓ કે ઉપસરપંચશ્રી તો દૂરની વાત છે, તલાટી કમ મંત્રી કે જે ગામ સમિતિના ચેરમેન છે તેમને પણ ખબર નથી કે ગામ સમિતિનો હું ચેરમેન છું અને અન્ય જિલ્લામાં ગામ સમિતિઓ આજે પણ બનાવવામાં આવતી હોય એનો મામલો થતો હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી. ત્યારે પ્રશ્ન એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષ નબળું જવાના એંધાણ દેખાતા સરકાર સાથે બરી ખાનગી પાક વીમા કંપની ખેડૂતોને કેમ ઓછો પાક વીમો આપવો પડે તેનું કાવતરું રચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને 100% પાક વીમો આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મુકેશ મકરિયા, ZSTV દ્વારકા. હા, મારું નામ જાડેજા વનરાશી, મારું ગામ ખાખડા અને હું એક ખેડૂત છું. જ્યારે અત્યારે એવી પરિસ્થિતિ છે ખેડૂતની કે વરસ હાવ નિષ્ફળ જાય એમ જ છે, પાક બધો વાવેલો હાવ સુકાઈ ગયો છે અને વરસાદ 1.5 મહિનાથી વરસાદ વરસ્યો નથી, માટે સરકારને આમાં કંઈક કરવું જોઈએ. કાં
પાક વીમો પૂરો આપવો જોઈએ, કાં પાક વીમોને એને મરજિયાત કરવો જોઈએ, અને જે પ્રીમિયમ છે એ ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ આપવું જોઈએ, તો અમારે પાક વીમાની જરૂર નથી. એમ કાં પાક વીમો આપો અને કાંઈ એનું પ્રીમિયમ ખેડૂતને આપો, તો આ બે નીતિ છે એમાં એક તો અપનાવવી પડે ને. એમ અમારે વારેખણ જ્યારે અછતગ્રસ્ત હોય તે પાલભાઈ જેવા આગેવાનને લઈને અને અહીંયા આવીને બધા ખેડૂતોને ભેગું કરીને જ્યારે અમે અવાજ ઉઠાવીએ ત્યારે જ અમને સાંભળવાના. જ્યારે પાક વીમાની જે પ્રીમિયમ કાપવામાં આવે છે ત્યારે કોઈ અમારું પૂછતું નથી એમ, અને જ્યારે દેવાનું આવે છે ત્યારે કોઈ ચોર થઈને બધું લઈને વીએ જાય છે એમ. તો આમાં અમારે કરવું શું? અમે મીડિયાનો સહારો લીધો છે અને મીડિયાવાળા ભાઈઓનો ખૂબ ખૂબ અમે આભારી છીએ કે જે મીડિયાવાળાએ અમને આજ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.